વાલા પ્રજાજનો, આપ સૌ જાણો જ છો કે આજે રાજ્યનો સૌથી મહાન અને મંગળ પ્રસંગ છે. આજે કુંવરનો જન્મદિવસ છે. આવા આનંદના ગુલાબી અવસરે આપ સર્વેને ખુશખબરી આપવા માંગુ છું. આપ સૌ જાણો જ છો કે આપણા રાજ્યની કીર્તિ અને સુખની સુગંધ ચારે બાજુ ફેલાયેલી છે. આ રાજના સુખના પાયામાં મારા બાહોશ સાથીદાર વિક્રમસિંહની વફાદારી સમાયેલી છે, અને એટલે જ આપ સૌની રજા લઈને એણે બજાવેલી રાજ્ય પ્રત્યેની ફરજની કદર કરવી એ મારો ધર્મ સમજુ છું. આપ સૌ આ આનંદ ભર્યા સમાચાર રાજગુરુના પવિત્ર ઓઠેથી સાંભળશો. મહારાજા વજેન્દ્રસિંહ અને પ્રજાવતી, આપણા રાજ્યના સેનાપતિ વિક્રમસિંહજીની નિમણૂક રાજ્યના દિવાન તરીકે કરવામાં આવે છે. અત્યારે આ વિધિને મુલતવી રાખવા આપ મહારાજશ્રીને વિનંતી કરું છું. આ તો શું બોલે છે? હા મહારાજ, આપને હું એક વાત કહેવા માંગુ છું. બોલ, શું વાત છે? એ વાત હું આપને એકાંતમાં કહેવા માંગુ છું. ઠીક છે મહારાજ. આપ જેની વફાદારી પર વિશ્વાસ રાખીને રાજ્યનું સુકાન સોંપી રહ્યા છો, એ તો આપની પીઠ પાછળ ધગો કરી રહ્યો છે. શમશેર મહારાજ, વિક્રમસિંહ રાજના દુશ્મનોને મળી એ રાજનો ખજાનો હાથ ધરવા તલસી રહ્યો છે. એ કોઈ કાળે ન બને શમશેર, એની વફાદારી પ્રત્યે મને પૂરેપૂરો વિશ્વાસ છે. તું મારો ડાબો હાથ છે તો એ મારો જમણો હાથ છે. હા મહારાજ, એટલે તો ભગવાને દરેક માણસને બે હાથ આપ્યા છે, કે જો જમણો હાથ ધગો કરે તો આ ડાબો હાથ કામ આવે. બસ શમશેર, બસ આ વાતને હવે અહીંથી જ બંધ. જો તું સાચો હોય તો છે તારી પાસે કોઈ પુરાવો? છે મહારાજ, અને જો પુરવાર ન કરી શકું તો આપની તલવાર અને મારું માથું. પણ શમશેર પુરાવા રજૂ કરે એ પહેલા સ્વર્ગે પહોંચી ગયો છે. નહીં વિક્રમસિંહ, તો મહારાજની શંકા બધું મજબૂત બની જશે. એને માટે કોઈ બીજો રસ્તો ગોતવો પડશે. રસ્તો મારી પાસે છે. હવે એકલી ડાળ કાપવાથી કઈ નહીં વળે, સાથે સાથે થાળને પણ કાપી નાખવાનું. ભગવાન હવે આપણને ફક્ત ખજાનાનો માલિક બનાવવા નથી માંગતો, પણ રાજની ગાદી પણ સોંપવા માંગે છે. પણ પ્રજા એ કેવી રીતે સ્વીકારશે? હું જ્યારે કોઈ પણ રસ્તો બતાવું છું ત્યારે એ રસ્તા પર કેવી રીતે ચાલવું એ પણ બતાવું છું. હું તમારી રખાત છું, કે મારે પેટે જન્મેલી તમારી એક દીકરી પણ છે. એની કોઈને જાણ છે ખરી? ના, કોઈને જાણ નથી. બસ તો મારી ઓળખાણ રાજાની રખાત તરીકે કરાવી દેવાની, અને આપણી દીકરીની ઓળખાણ રાજકુમારી તરીકે. એ બધું સાચું, પણ એ બંનેને એક સાથે પતાવવા ક્યાં? તેઓ બંને રોજ સવારે શિકારે જાય છે. કાલે સવારે એ બંનેનો શિકાર થવો જોઈએ.